કરીનમાં હું છું આપની સાથે દાનવી વાલી. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. અમદાવાદના શાહપુરમાં વહેલી સવારે એક મકાનમાં આગ લાગી, ત્રણ લોકોના મોત થયા. આગનું કારણ હજુ અકબંધ. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. રાજસ્થાનના પાલી પાસે સુરનગરી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા. દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા. જોધપુરથી બાંદ્રા જઈ રહી હતી ટ્રેન. વહેલી પરોઢે 3:27 વાગે બની દુર્ઘટના. જોધપુરથી રાહત ટ્રેન કરાઈ રવાના. ઉચ્ચ અધિકારી પહોંચ્યા ઘટનાસ્થળે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં અંધાધૂંધ ફાયરિંગ. એલઓસી બોર્ડર નજીક આવેલ ડાંગરી વિસ્તારમાં ફાયરિંગમાં 3 લોકોના મોત, 10 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. નવા વર્ષની શરૂઆતમાં હવામાન નિષ્ણાંત બાલાલ પટેલે કરી આગાહી. જાન્યુઆરીમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું. આ મહિને ઠંડી સાથે માવઠાનો માર. જાન્યુઆરીના શરૂઆતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. માવઠાને કારણે ખેતીના પાકને થઈ શકે છે અસર. જાન્યુઆરીમાં કેટલાક વિસ્તારમાં માવઠાની શક્યતા. રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી. હવામાન વિભાગે કરી આગાહી. હજુ ગગડશે ઠંડીનો પારો. 6.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનો સૌથી ઠંડો વિસ્તાર. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી યથાવત. ગાડીઓ પર જામ્યો બરફ. હાડ થીજવતી ઠંડી વચ્ચે સહેલાણીઓની ભારે ભીડ. દિલ્હીમાં ઠંડીનો ચમકારો વધ્યો. લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા. ઠંડીથી બચવા લોકોએ બોનફાયરનો સહારો લીધો. દિલ્હીમાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. લો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી. લોકો કડકડતી ઠંડીમાં જોગિંગ કરતા દેખાયા. ભાવનગરમાં પાલીતાણાના ધાર્મિક પ્રસંગમાં લોકોને થયું ફૂડ પોઈઝનિંગ. 200થી વધુ લોકોને થઈ અસર. તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા. રાજકોટના ડીડીઓએ 4 ગામોના આરોગ્ય કેન્દ્રનું સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. લોધિકા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઘરે હોવાનું સામે આવ્યું. ગેરહાજર સ્ટાફને નોટિસ પડકારી. મહેસાણાના આસોડા ગામનું જશવલનાથજી મંદિર સુવિધાઓથી સજ્જ થશે. પુરાતત્વ વિભાગે 32.41 લાખના ખર્ચે કામગીરી શરૂ કરી. 800 વર્ષ પ્રાચીન મંદિરમાં મુખ્ય દ્વાર, પાણીની પરબ તેમજ શૌચાલયની કામગીરી શરૂ કરાઈ. 2023માં પૌરાણિક મંદિરનું કામ પૂર્ણ થશે. નવસારીમાં પોલીસની બસને દાંડી રોડ પાસે નડ્યો અકસ્માત. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત. 2-3 ઘાયલ પોલીસ જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. ડાંગ જિલ્લામાં એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ નોંધાવી. ઘરમાંથી રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થઈ. એનઆરઆઈ મહિલા વતન પતિના મૃત્યુ બાદની અંતિમ ક્રિયા માટે આવી હતી. તો મહિલા પોતાના પુત્રને હોસ્ટેલ મૂકવા ગઈ તે સમયે ચોરીનો બનાવ બન્યો. 200 જેટલી પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટો અને વિડીયોને લઈ ફરિયાદી મહિલા ચિંતિત. આ બાબતે ઝડપી તપાસ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજ કરી. અમદાવાદમાં માતાએ 3 મહિનાની બીમાર પુત્રની હત્યા કરી. સિવિલ હોસ્પિટલમાંથી પુત્રીને નીચે ફેંકી. શહેબાગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે વિસનગરમાંથી જુગારીઓ ઝડપ્યા. રોકડ 23 મોબાઈલ, 8 કાર સહિત કુલ રૂપિયા 30.77 લાખનો મુદ્દામાલ સાથે 27ની ધરપકડ. ખેડાના પરસાત જ ગામ પાસે અકસ્માત. ટ્રક ચાલકે ગાયો અને ભેંસો સહિત વાહનને અડફેટી લીધા. ખાતર ચોકડીથી ખેડા તરફ ફૂરપાટ જતો હતો ટ્રક ચાલકને લોકોએ ચખાવ્યો મેથી. ગીર સિવાયના સ્થળોએ સિંહ દર્શનનો માણી શકાશે લહાવો. તો રાજકોટના માડા, ડુંગર, જસદણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી લાયન ટેરિટરી થઈ શકશે. ગુજરાત પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું વડોદરામાં નિધન. છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. 1972ની બેચના આઈએએસ અધિકારી હતા મંજુલા સુબ્રમણ્યમ. અમદાવાદમાં અટલ ફૂટઓવર બ્રિજ પર વધ્યો લોકોનો ધસારો. મુલાકાતીઓની સંખ્યા વધતા ફૂટઓવર બ્રિજ કરાયો બંધ. એએમસીએ તકેદારીના ભાગરૂપે ફૂટઓવર બ્રિજ બંધ કરાયો. અમદાવાદમાં ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો. મુલાકાતીઓના ઘસારાને લઈને સમય લંબાવાયો. સવારે 9 થી રાત્રે 10 સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે. ફ્લાવર શોમાં હાર્ટ શેપનું ફ્લાવર ગેટ અને યોગાસન સહિત સ્કલ્પચર બન્યા આકર્ષણનું કેન્દ્ર. G20 થીમ અને આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર સ્કલ્પચર કરાયું. G20 થીમ અને આઝાદી કા અમૃત મહોત્સવનું કરાયું થીમ સ્કલ્પચર. તો 12 જાન્યુઆરી સુધી ચાલશે આ ફ્લાવર શો.
અમદાવાદના ફ્લાવર શોમાં જાડા ધાન્ય આકર્ષણનું કેન્દ્ર યર ઓફ મિલ્ટેઝના સમર્થન અર્થે કરાયું જાડા ધાન્યનું પ્રદર્શન. જાડા ધાન્યની સેલ્ફી વોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું. જામનગરમાં 2023ના પ્રારંભે 56 ભોગ પુષ્ટિમાર્ગીય હવેલી સંપ્રદાય અન્નકૂટ દર્શનનું આયોજન કર્યું. 36 વર્ષ બાદ યોજાયું અન્નકૂટ. અન્નકૂટ દર્શનનો લાભ લેવા ભક્તો હવેલીમાં ઉમટ્યા. વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી. લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી. દિલ્હીમાં દીકરી સાથે બરબરતા કારસવા બે યુવકોએ 5 યુવક સહિત દીકરીને 4 કિલોમીટર સુધી ઢસડી દીકરીનું થયું મોત. દીકરી સાથે દુષ્કર્મ થયાનો પરિવારનો આરોપ. સુલતાનપુરીનો પીડિત પરિવારની ન્યાયની માંગ. પરિવારે કહ્યું પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વિના કહ્યું દુષ્કર્મ થયું નથી. દિલ્હીમાં મહિલા આયોગ એક્શનમાં. દિલ્હી પોલીસને પાઠવાયું સમન્સ. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતાની રેલીમાં ફરી નાસભાગ. ચંદ્રબાબુ નાયડુની રેલીમાં ફરી નાસભાગ થતા 3 લોકોના મોત. આર્મી ચીફ જનરલ મનોજ પાંડે LOCમાં કરી નવા વર્ષની ઉજવણી. સૈનિકો સાથે સમય વિતાવી ઉજવ્યું નવું વર્ષ તથા હાઈ એલ્ટીટ્યુડ પોસ્ટનું કર્યું નિરીક્ષણ. મહારાષ્ટ્રના નાસિકમાં સ્ટીલ ફેક્ટરીમાં આગ લાગી. બોઇલર ફાટતા લાગી ભીષણ આગ. ઘટનામાં 2 લોકોના મોત થયા. 2 લોકોની હાલત ગંભીર. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકી હુમલો. ઘટનામાં 4ના મોત. 8 લોકો ઘાયલ થયા. ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી. સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાજસ્થાનના સીકરમાં માર્ગ અકસ્માત. પિકઅપ વેન અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા. પ્રધાનમંત્રી મોદી 3 જાન્યુઆરી 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને સંબોધિત કરશે. આ વર્ષનો મુખ્ય વિષય મહિલા સશક્તિકરણ સાથે વિકાસ માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક. સુનિશા કેસ અંગે શિઝાનના પરિજનો સંબોધશે પ્રેસ કોન્ફરન્સ. સુનિશાના પરિવારે શિઝાન પર ધર્મ પરિવર્તન કરાવવાનો આરોપ લગાવ્યો. પ્રેસ કોન્ફરન્સ યોજી શિઝાનના પરિજનોનો આપશે જવાબ. ઝારખંડમાં સમેદ શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા જૈન સમુદાયમાં રોષ. દિલ્હી અને મુંબઈમાં કરાયું વિરોધ પ્રદર્શન. ઝારખંડ સરકાર નિર્ણય પરત લે તેવી માંગ કરી. મથુરામાં શાહી ઈદગાહ મામલે આજે થશે સુનાવણી. ઈદગાહ મસ્જિદનો સર્વે કોણ કરશે તે અંગે લેવાશે નિર્ણય. તો 20 જાન્યુઆરી સુધી ચાલશે આ સર્વે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતના સ્વાસ્થ્યમાં સુધારો. ઋષભ પંતને આઈસીયુમાંથી પ્રાઇવેટ વોર્ડમાં શિફ્ટ કરાયો. કાર અકસ્માત થતા મેક્સમાં દાખલ છે ઋષભ પંત. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઋષભ પંતના ખબર અંતર પૂછ્યા. દહેરાદૂનના મેક્સ હોસ્પિટલમાં જઈને પરિજનો સાથે મુલાકાત કરી. ઋષભ પંતની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. ઉસરી ચટ્ટીકાંડમાં 3 જાન્યુઆરીએ જુબાની આપશે માફિયા મુખ્તાર અંસારી. જુબાની સમયે બ્રુજેશ સિંહ સાથે થશે સામનો. 2001માં મુખ્તાર અંસારીના કાફલા પર હુમલો કર્યાનો બ્રુજેશ સિંહ પર લગાવાયો ઇશારો. ઉત્તરપ્રદેશના શામલીમાં 5 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું આયોજન. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નસીમુદ્દીન સિદ્દીકીએ તૈયારીઓને કર્યું છે નિરીક્ષણ. દેશ તોડવાની રાજનીતિનો બીજેપી પર આરોપ લગાવ્યો. ઉત્તરપ્રદેશના સહારનપુરમાં જબરદસ્તી ધર્માંતરણ કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો. બજરંગ દળના કાર્યકરોએ કરી પીડિત પરિવારની મુલાકાત. મિર્ઝાપુરના રાયપુર ગામનો આ મામલો. ઉત્તરપ્રદેશમાં લખીમપુરના બિજુઆના CCCમાં દર્દીઓની થઈ હાલાકી. ફરજ પર રહેલા આરોગ્ય કર્મીઓ કામથી રહ્યા અળગા. ફરિયાદ બાદ રોષે ભરાયેલા આરોગ્ય કર્મીઓએ પોલીસ ચોકીમાં મારામારી કરી. ઉત્તરપ્રદેશના દુધવા ટાઈગર રિઝર્વમાં પ્રવાસીઓની ભીડ ઉમટી. જંગલ સફારીની મજા માણી નવા વર્ષની લોકોએ ઉજવણી કરી. તો ફૂટા પાસે જોવા મળ્યો વાઘ. મેરઠના એક જ્વેલર્સને મળ્યો શ્રીનિકા મોસ્ટ ડાયમંડ્સ સેટ ઓન એ વોચનો ખિતાબ. 17,524 પ્રાકૃતિક અને હાથથી ઘડાયેલા હીરાજડિત ઘડિયાળ જેનું વજન છે માત્ર 370 ગ્રામ. બિહારના વૈશાલીમાં નશામાં ધૂત યુવકોએ રસ્તાના કિનારે ઉભેલા લોકોને કચડવાની કરી કોશિશ. સીસીટીવીમાં કેદ તસવીરો. પોલીસે 2 યુવકની ધરપકડ કરી. મધ્યપ્રદેશમાં નવા વર્ષે નોકરીઓનું ઘોડાપુર. 12,727 પદો માટે કરાશે ભરતી. ટીચર્સથી લઈને પટવારી, જેલ પ્રહરી અને વનરક્ષક સુધીની બમ્પર વેકન્સી. ઉત્તર કોરિયાના કિમ જોંગ અમેરિકાના નિશાને. કિમે કહ્યું અમેરિકા દક્ષિણ કોરિયા અને જાપાનની સાથે સહયોગ મજબૂત કરવાના બહાને નાટોને એશિયાઈ સંસ્કરણની તૈયારીમાં.
આફ્રિકાના યુગાન્ડાના કપાલા શહેરના શોપિંગ મોલ પાસે નવા વર્ષના જશ્ન દરમિયાન ભાગદોડ મચી દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા તો કેટલાય લોકો ઘાયલ થયા। જશ્ન પૂરો થયા બાદ ભાગદોડ મચી જેમાં 5 લોકોના તત્કાલિક મોત થઈ ગયા અને કેટલાય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વધુ 4 ઘાયલો સારવાર દરમિયાન દમ તોડ્યો। લેબનાનના સેલાટામાં સમુદ્ર તટની પાસે ગેરકાયદે પ્રવાસીઓને લઈ જતું હતું જહાજ તે ડૂબી ગયું જેમાં 2 પ્રવાસીઓના મોત થયા। રેસ્ક્યુ ઓપરેશન કરી 232 લોકોને સુરક્ષિત બચાવ્યા। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં નવા વર્ષમાં જશ્ન દરમિયાન દુર્ઘટના। અહીંના સૈન્ય હવાઈ અડ્ડા પર ભીષણ બ્લાસ્ટ થયો। 10 લોકોના મોત થયા, 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને કર્યો વિરોધ। ઝેલેન્સ્કીએ ફિલિસ્તીનની ક્ષેત્રોના કબજા પર યુએન મહાસભાના પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કરવાની અપીલને રદ કરી। યુક્રેને હથિયારોની આપૂર્તિ માટે ઇઝરાયેલથી સંમતિ નહીં। રિપોર્ટ મુજબ નેતન્યાહુ અને ઝેલેન્સ્કી વચ્ચે ટેલિફોન પર થઈ હતી વાતચીત। પાકિસ્તાની સેનાએ દેશના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનવામાં પ્રાંતના બન્નુ જિલ્લામાં ચલાવ્યું એક અભિયાન। 4 આતંકીઓને ઠાર કરાયા। આ કાર્યવાહીમાં સેનાનો 1 જવાન પણ શહીદ થયો। મોરેકોએ ચીનથી આવેલા તમામ યાત્રીઓ માટે દેશમાં લગાવ્યો પ્રતિબંધ। મોરેકોએ ચીનમાં આવેલી કોરોનાની નવી લહેરથી બચવા ઉઠાવ્યું મહત્વનું પગલું। સુરતના જાણીતા બિલ્ડર્સ રાજહંસ ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ। બીઓબી બેંક સાથે 76 કરોડની ઠગાઈનો આરોપ। ગ્રુપે 84.95 કરોડની લોન સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરી। વર્ષ 2020માં બેંકે ગ્રુપને નોટિસ મોકલી છતાં ચુકવણી ન થતાં જિલ્લા કલેક્ટરને સરફેસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ। કલેક્ટરની મંજૂરી બાદ કાર્યવાહી ચાલુ। પાવાગઢમાં યોજાયેલો પંચ મહોત્સવમાં ખુરશીઓ તૂટી કિંજલ દવેના કાર્યક્રમમાં દર્શકોએ ખુરશીઓની તોડફોડ કરી। દર્શકો ખુરશીઓ પર ચડતા નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો। ભરૂચના ઉમલના પોલીસ મથકના 2 જીઆરડીને સેવામુક્ત કરાયા। વહીવટી તથા ગેરશિસ્તના કારણે સેવામુક્ત કરવામાં આવ્યા। હેડક્વાર્ટર્સના જીઆરડી પીએસઆઈ એ ઉમલ્લાના પીએસઆઈને પત્ર લખી જાણ કરી। રાજકોટના ડુમિયાણી ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો। કેટલાક ટ્રાન્સપોર્ટર્સ ટોલના નિર્ધારિત રૂપિયા ચૂકવવા બાબતે કરે છે રક્ષક। કેટલાક વાહન ચાલકો ટોલ ટેક્સ ભર્યા વગર થાય છે પસાર। ટોલ નાકા પરના બેરિકેટ અને એંગલ તોડી થાય છે પસાર। કેટલાક ટ્રાન્સપોર્ટર્સ ટ્રકને ટોલ ટેક્સ ભર્યા વગર જવા દેવા કરે છે દબાણ। રાજકોટ ઉપલેટામાં ટોલનાકાની બબાલમાં બોલ્યા ધારાસભ્ય। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાનું નિવેદન। કહ્યું નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરીશ। સુરતમાં જૈન સમાજે યોજી મહારેલી। પાલીતાણામાં મંદિર તોડવાના વિરોધમાં અને શેત્રુંજય પર્વત બચાવવા યોજાઈ આ રેલી। પાલીતાણામાં મંદિર નજીક દારૂ વેચાતો હોવાનો આક્ષેપ કરાયો। મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો રેલીમાં જોડાયા। સંભવિત કોરોનાની લહેર વચ્ચે આણંદ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો। ખંભાતમાં કોરોનાનો 1 કેસ નોંધાયો। 3 માસ પહેલા 67 વર્ષીય વૃદ્ધા આવી હતી ખંભાત। બનાસકાંઠાના અંબાજીમાં યોજાઈ બેઠક। જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓએ કર્યું હતું આયોજન। પગાર વિસંગતતા અને ભરતીને લઈ કરાઈ ચર્ચા। રાજકોટમાં 56 વ્યક્તિઓએ બૌદ્ધ ધર્મનો કર્યો અંગીકાર। હિન્દુ ધર્મ છોડી વિધિવત રીતે અંગીકાર કર્યો। બૌદ્ધ દીક્ષા સમારોહમાં મોટી સંખ્યામાં લોકો હાજર। રાજ્યકક્ષાના ગિરનાર અવરોહણ આરોહણ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા। 10 વિજેતાઓને સર્ટિફિકેટ, ટ્રોફી અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા। સ્પર્ધામાં ભાઈઓમાં લાલાભાઈ પરમારે સિનિયર કેટેગરીમાં પ્રથમ નંબર મેળવ્યો। જુનિયર તરીકે ડાભી યોગેશે પ્રથમ નંબર મેળવ્યો। બહેનોમાં સિનિયરમાં પારુલબેન વાળા અને જુનિયરમાં કથુરિયા રોજીનાએ પ્રથમ ક્રમ મેળવ્યો। ગુજરાત સહિત વિશ્વભરમાં નવા વર્ષની શાનદાર ઉજવણી, ભવ્ય આતિશબાજી સાથે 2 વર્ષ બાદ યુવાનો ડીજેના તાલે ઝૂમ્યા। મોરબી પોલીસે 10 જેટલી ચેકપોસ્ટ બનાવી ચેકિંગ કર્યું। મોરબી હળવદ વાંકાને ટંકારા પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ કરાયું। રાઉન્ડ ધ ક્લોક કરાયું પેટ્રોલિંગ।
વરકામાં રાઉન્ડ ધ ક્લોક કરાયું પેટ્રોલિંગ 31 ડિસેમ્બરના કારણે ખંભાળિયાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ તથા નગર ગેટ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં છે. ભરૂચમાં નવા વર્ષની ઉજવણી થતા ટ્રાફિક સતર્ક. કોલેજ રોડ પર ચુસ્ત બંદોબસ્ત. વાહનોનું ચેકિંગ બ્રેથ એનાલાઇઝર મશીન વડે ચેકિંગ. વલસાડમાં લોકોએ ઉત્સાહપૂર્વક કરી નવા વર્ષની ઉજવણી. પોલીસે નશાખોરો સામે કરી કાર્યવાહી. પોલીસ સ્ટેશન હાઉસફુલ થતા પોલીસ સ્ટેશન બહાર મંડપ બંધાયો. બનાસકાંઠામાં નડાબેટ પર બીએસએફના જવાનો દેશ સેવામાં મસ્ત જોવા મળ્યા. માઇનસ ડિગ્રી ઠંડી અને વિષમ પરિસ્થિતિમાં પણ બીએસએફના જવાનો ખડે પગે દેશની સેવા કરતા જોવા મળ્યા. વેલકમ બેક. નજર કરીએ આગળ સમાચાર સુપરફાસ્ટ પર. રાજકોટની ખાનગી શાળાનું ધોરણ 11 નું પેપર ફૂટ્યું. 3 અને 4 જાન્યુઆરીએ યોજાવાની હતી પરીક્ષા. અજાણ્યા વ્યક્તિએ પેપર વાયરલ કરતા શાળાના સંચાલકો ફરિયાદ નોંધાવી. દ્વારકાના વરવાળામાં એસઓજીએ કરી કાર્યવાહી. ગાંજાનું વેચાણ કરનાર 62 વર્ષીય વૃદ્ધને એસઓજીએ ઝડપી પાડ્યો. કાર્યવાહી દરમિયાન વૃદ્ધ પાસેથી 224 ગ્રામ ગાંજો મળી આવ્યો. પાટણમાં નવા વર્ષની શરૂઆતમાં તસ્કરો મંદિરમાં ત્રાટક્યા. ચોણસમા રોડ પર બ્રહ્માણી માતાના મંદિરમાં 2 તસ્કરો ત્રાટક્યા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. ભાવનગરના સિહોરના સોનગઢમાં પતિએ જ પત્નીની હત્યા કરી. પતિએ હત્યાને આત્મહત્યા ખપાવવાનો કર્યો પ્રયાસ. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી પતિની પોલ ખુલી. રાજકોટમાં તાળા ચાવીની સાથે ડેન્ટિસ્ટનું કામ કરનારની ધરપકડ. હોસ્પિટલ પાસે કરતો હતો ચાવી બનાવવાનું કામ. પોલીસે જગન સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી. પાટણના રાજપુર ગામમાં મંદિરમાં તસ્કરોએ કરી ચોરી. મંદિરમાંથી મુગટ આભૂષણ સહિતની ચોરી કરી. 2 નકાબધારી ચોર સીસીટીવીમાં કેદ. ભાવનગરના વલ્લભીપુરમાં સગીરાની પચવણી કરતા 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. આરોપી શાળાએ જતી વખતે વિદ્યાર્થીનીને અનૈતિક સંબંધો બાંધવા મજબૂર કરતા હતા. સગીરા સાથે થઈ રહેલી પજવણીની જાણ થતાં પરિવારે આરોપીને સમજાવવાના પ્રયાસ કર્યા. આરોપીએ પીડિત પરિવાર પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાજકોટમાં ગોંડલના આશાપુરા ડેમમાંથી મળ્યો યુવકનો મૃતદેહ. ફાયર વિભાગના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી. સાબરકાંઠાના વિજયનગરમાં વાણજ ગામ પાસેથી મળ્યો મૃતદેહ. અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા કરાઈ પોલીસે જાણ. વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી. વાપીની દમણગંગા કેનાલમાંથી મળ્યું બાળકનું ધડ. નહેરમાંથી બાળકનું ધડ મળવાથી ચકચાર. પોલીસે પગ અને માથાનો ભાગ શોધવા તપાસ હાથ ધરી. એફએસએલની ટીમને પણ મદદ લેવાઈ. 31 ડિસેમ્બરની રાત્રે દારૂ પીને છાટકા બનેલા લોકો પર અમદાવાદ પોલીસની કાર્યવાહી કરી. દારૂનો નશો કરનાર 258 ઇસપોની ધરપકડ. પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો. તમામ લોકોને મેડિકલ ચેકઅપ કરાયું. સૌથી વધુ પ્રોહિબિશનના કેસ વાસણા પોલીસ સ્ટેશનમાં 30, તો સોલા પોલીસમાં 22 અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં 40 કેસ નોંધાયા. ઘાટલોડિયા પોલીસ મથકે 5, સરખેજ પોલીસમાં 14, ચાંદખેડામાં 19 કેસ નોંધાયા. રાજકોટના ગોંડલવાડીમાં પરપ્રાંતીય શ્રમિકે આત્મહત્યા કરી. યુવકે ઝાડ પર સૂતરની દોરી વડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો. મૃતક યુવાન 2 વર્ષથી વાડીમાં કરતો હતો છૂટક મજૂરી. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. વલસાડ જિલ્લા પોલીસે 31st અને નવા વર્ષની ઉજવણીમાં બોલાવ્યો સપાટો. 1003 સૌથી વધારે લોકો નશાની હાલતમાં ઝડપાયા. કેટલાક પોલીસ સ્ટેશનની બહાર આરોપીઓને રાખવા મંડપ બાંધવામાં. 2 દિવસમાં પોલીસે 1900 લોકોને સબક શીખવાડ્યો. નશાની હાલતમાં ઝડપાયેલા લોકોથી પોલીસ સ્ટેશનો હાઉસફુલ થયા. નવા વર્ષની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો. બનાસકાંઠામાં સોની પરિવાર લૂંટાયો ત્યારે નકલી ઇન્કમટેક્સ અધિકારી બનીને આરોપીએ કરી લૂંટ. 4,35,000ની લૂંટ કરી આરોપી ફરાર થયો. વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારનારા 2 આરોપીની ધરપકડ. 30 ડિસેમ્બરે યુવતી સાથે થયું હતું દુષ્કર્મ. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. સાબરકાંઠામાં તસ્કરોનો તરખાટ. મોબાઈલની દુકાનમાં છતનું પતરું ખોલી આપ્યો ચોરીને અંજામ. 4 નવા મોબાઈલ, 6 જૂના મોબાઈલ સહિત એસેસરીઝની ચોરી કરી પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી.
સુરતમાં પાંડેસરા વિસ્તારની ઓફિસમાં ચોરી કરનારા ઝડપાયા. આરોપી પાસેથી હથિયાર સહિત 380,000 નો મુદ્દો માલ જપ્ત. ચોરી કરનાર આરોપી ઉત્તરપ્રદેશનો રહેવાસી. અગાઉ પણ આરોપીએ ઘણી ચોરી કરી હોવાની કબૂલાત. પોલીસે 6થી વધુ ગરફોડ ચોરીના ઉકેલ આપી. સુરતના મહિધરપુરામાં અપહરણ વિથ લૂંટના બે આરોપીની ધરપકડ કરી. મૂળ મહારાષ્ટ્રના વેપારીનું પૈસાની લેતી દેતીમાં અપહરણ કર્યું. ભૂતકાળ રૂપિયામાં નહીં આપતા ઘટનાને અંજામ આપ્યો. રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો એક આરોપી. દેશી તમંચો સાથે શહેરના લક્ષ્મીનગર શાક માર્કેટ નજીકના સબસ્ટેશન નજીકથી આરોપી પકડાયો. સુરતના ઉધનામાં પોલીસકર્મીની ગુંડાગર્દી. પીસીઆર બારના બે પોલીસકર્મીઓએ રહદારી સાથે કર્યું અમાનવીય વર્તન. રસ્તા પર રહદારીને ઢસડીને માર માર્યો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ચમોલીમાં વધ્યું કડકડતી ઠંડીનું જોર. બરફ પડ્યા બાદ ઠંડીમાં વધારો. હેમકુંડ સાહિબ બદ્રીનાથ ધામમાં હિમવર્ષા. યુપીના સહારનપુરમાંથી અલકાયદાના શંકાસ્પદની ધરપકડ. યુપીએટીએસે શંકાસ્પદ આતંકવાદી અઝરહુદ્દીનની ધરપકડ કરી. આરોપી ઇસ્લામિક રાષ્ટ્ર માટે લોકોને ઉશ્કેરવામાં સામેલ હતો. ઝારખંડના લોહદરગામાં ઓપરેશન કોર્ગોને મળી મોટી સફળતા. એસપીના જવાન જવાનોએ વધારે ઉત્સાહ. એક નક્સલી ઠાર, બીજો અરેસ્ટ. તો મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત. ઓપરેશન કોર્ગોને મળી મોટી સફળતા. સુરક્ષા બળોએ તોડી નક્સલીઓની કમર. મોટી માત્રામાં વિસ્ફોટકો, ગોળા બારૂદ જપ્ત કરાયા. સુકમામાં બે નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. 1,00,000 ઇનામી પણ સામેલ. તો તોંગપાલ વિસ્તારમાં સક્રિય હતા બંને નક્સલીઓ. ઉત્તરકાશીના તુલિયાડા જંગલમાં મળ્યા પાકિસ્તાની ઝંડા સાથે લાહોર બાર એસોસિએશનનું બેનર મળ્યું. તપાસમાં લાગી તપાસ એજન્સીઓ. પીએમ મોદીએ કોરોના પર યોજી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક. આરોગ્ય સુવિધાઓની તૈયારી અંગે અધિકારીઓ સાથે ચર્ચા. ચીન જાપાનમાં બગડતી સ્થિતિ પર નજર રાખવાની વાત કરી. ગૃહમંત્રી અમિત શાહે બેંગલુરુમાં ભાજપના બુથ પ્રમુખો સાથે કરી બેઠક. અમિત શાહે બેઠકમાં કોંગ્રેસ અને જેડીએસ પર કર્યા પ્રહાર. કહ્યું ટુકડે ટુકડે ગેંગ કોંગ્રેસ સાથે ભેગી થઈ. અખિલેશના નિવેદન પર રાહુલનો પલટવાર. કહ્યું એસપીની નથી કોઈ વિચારધારા, ફક્ત કોંગ્રેસ કરી શકે છે આ કામ. તો અખિલેશે કહ્યું હતું કોંગ્રેસ બીજેપી એક છે. અકસ્માત બાદ ઋષભ પંતની મદદ કરનારા હરિયાણા રોડવેઝના બસ ડ્રાઈવર અને કંડક્ટરને કરાશે સન્માનિત. ઉત્તરાખંડના ડીજીપીએ કહ્યું યોગ્ય સમય પર મળી સહાયતા, નહીં તો વધી શકતી હતી મુસીબત. નાગપુરમાં આરએસએસ મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ફોન પર આવેલી ધમકી બાદ મહારાષ્ટ્ર પોલીસે આરએસએસના મુખ્યાલયની સુરક્ષા વધારી. લીવ ઇન રિલેશનશીપને લઈ હાઈકોર્ટનો નિર્ણય. પુખ્ત વયના લોકોને પોતાની ઈચ્છા મુજબ રહેવા જીવવાનો અધિકાર. કોઈ મૌલિક અધિકાર ન કરી શકે દાખલગીરી. યુપીના ગૌતમ બુદ્ધ નગરમાં રેરાની મોટી કાર્યવાહી. 11 નેતા વિજયકુમાર સિંહાએ આરોપ લગાવ્યો. પૂર્ણિયાના બનમનખીમાં લગભગ 100 પરિવારો બન્યા હતા હિન્દુમાંથી. ઈસાએ વિશ્વ હિન્દુ પરિષદે કરાવી ઘર વાપસી. ભગવાન રામ અને મહાદેવનું થયો જય જયકાર. કોરોનાના કારણે ભાગલપુરના રેશના વેપાર પર ભારે અસર. કોરોનાના કારણે વિદેશી ઓર્ડર થયા કેન્સલ. વણકરોની કમાણી ઠપ થઈ. તો આ સાથે હાલ સમાચાર સુપરફાસ્ટમાં બસ આટલું. વધુ સમાચારને અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.